नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्यासंकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ानी यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत छे। आजना लेक्चर नी अंदर आपणे धोरण 10 नी अंदर जे पांचमा चैप्टर नो अभ्यास करी रह्या छे तत्वोनु आवर्ती वर्गीकरण, एनी अंदर छठा लेक्चर नी अंदर आपणे बे प्रवृत्तिओ छे एनी वात छे करी थी 5.1 અને 5.2। એની અંદર આપણે જોયું હતું કે ખરેખર હાઇડ્રોજન શેનું સ્થાન છે, ક્યાં રાખવામાં આવ્યું છે, અને ત્યાર પછી જે મેન્ડેલિવ છે એણે પોતાનું જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું, અને ત્યાર પછી જે સમસ્થાનિકો શોધાણા છે એ સમસ્થાનિકો છે એને ગોઠવી શકો નહીં, તો એનું પણ આપણે એક ઉદાહરણ છે જોયું હતું કે જે ક્લોરિનના બે સમસ્થાનિકો હતા Cl35 અને Cl37, કે ખરેખર જો તત્વ છે એને પરમાણીય દળ છે એના ચડતા ક્રમાંકને આધારે ગોઠવવામાં આવે તો બધા જ સમસ્થાનિકો છે એને અલગ અલગ સ્થાને મૂકવા પડે, કે જે શક્ય હતું નહીં, તો એની આપણે વાત છે કરી હતી, બરાબર। હવે આજના લેક્ચરની અંદર આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એની વાત છે કરવાના છીએ। તો સૌપ્રથમ પહેલાં આધુનિક આવર્ત કોષ્ટક છે એની જે સામાન્ય માહિતી છે એના વિશે ચર્ચા છે આપણે કરીશું। તો આજનો આપણો ટોપિક છે આધુનિક આવર્ત કોષ્ટક। હા, જો એની કેટલીક સામાન્ય માહિતી છે એ જોઈએ તો ખરેખર મેન્ડેલિવ છે એણે જે તત્વોનું વર્ગીકરણ કર્યું હતું એ કોના આધારે કર્યું હતું, તો કે પરમાણીય દળને આધારે, કારણ કે ત્યારે કોઈ પરમાણીય ક્રમાંક છે એના વિશેની શોધ છે એ થઈ ન હતી। પરંતુ ઈસવીસન 1913ની અંદર, ખાસ યાદ રાખજો, ઈસવીસન 1913માં એક હેનરી મોસલ નામનો એક વૈજ્ઞાનિક હતો। કોણ? હેનરી મોસલ નામનો વૈજ્ઞાનિક હતો, અને એણે એવું શોધી કાઢ્યું કે ખરેખર તત્વ છે એના તમારે ગુણધર્મની ચકાસણી કરવી હોય તો એના પરમાણીય દળ કરતાં જો પરમાણીય ક્રમાંકને આધારે એની ચકાસણી કરવામાં આવે તો વધારે સરળતાથી સમજાવી શકાય। તો યાદ રાખશો આપણે કે ઈસવીસન 1913ની અંદર હેનરી મોસલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ પરમાણીય ક્રમાંક છે એના વિશેની માહિતી છે આપણે આપી હતી, અને એવું કીધેલું કે તત્વનું વર્ગીકરણ છે એ પરમાણીય દળ કરતાં પરમાણીય ક્રમાંક દ્વારા જો કરવામાં આવે તો વધારે આધારભૂત છે એ ગણી શકાય, અને ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે બધા જ તત્વો છે ગોઠવવામાં આવ્યા તે બધે બધા તત્વો છે એ પરમાણીય ક્રમાંકના ચડતા ક્રમાંકને આધારે ગોઠવવામાં આવ્યા, નહીં કે પરમાણીય દળના ચડતા ક્રમાંકના આધારે। તો એના ઉપરથી આધુનિક આવર્ત નિયમ છે એ આવ્યો। જો પહેલાં આપણે જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોયું હતું તો એની અંદર આપણે મેન્ડેલિફનો આવર્ત નિયમ છે જોયો હતો, કે મેન્ડેલિફના આવર્ત નિયમની અંદર શું હતું કે તત્વના ગુણધર્મો તેના પરમાણીય દળના આવર્તનીય વિધેય હોય, કારણ કે મેન્ડેલિફે જે બધા જ તત્વો છે ગોઠવાતા એ કોને આધારે ગોઠવાતા, તો કે પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવવામાં આવ્યા। પરંતુ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ બનાવવામાં આવ્યું તો એની અંદર જે તત્વો છે એ ગોઠવવામાં આવ્યા તે પરમાણીય દળને આધારે ગોઠવવામાં આવ્યા નથી, તો એ કોને આધારે ગોઠવવામાં આવ્યા, પરમાણીય ક્રમાંકને આધારે ગોઠવવામાં આવ્યા છે। તો એને આધારે હવે આપણે આધુનિક આવર્ત નિયમ છે એની વાત છે કરવાના છીએ। તો આધુનિક આવર્ત નિયમ શું કહે છે? તો યાદ રાખશો આપણે કે તત્વના ગુણધર્મો તેના પરમાણીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે, યાદ રાખજો। આધુનિક આવર્ત નિયમ શું કહે છે? તત્વોના
ગુણધર્મો તેમના પરમાણીય ક્રમાંક, કારણ કે અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વો છે એ કોને આધારે ગોઠવવામાં આવે છે, પરમાણીય ક્રમાંકને આધારે. તો તત્વોના ગુણધર્મો તેમના પરમાણીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. જો મેન્ડેલેફની અંદર આપણે અહીંયા પરમાણીય દળ લખ્યું હતું, શા માટે કે મેન્ડેલેફ એ તત્વ છે એનું વર્ગીકરણ છે, એની ગોઠવણી છે કેના આધારે કરી હતી, પરમાણીય દળને આધારે. તો મેન્ડેલેફનું આવર્તન નિયમની અંદર આપણે એવું જોયું કે તત્વના ગુણધર્મો તેમના પરમાણીય દળના આવર્તનને વિધેય છે, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વ છે એ પરમાણીય દળને આધારે નહીં પરંતુ પરમાણીય ક્રમાંકને આધારે ગોઠવવામાં આવ્યા હતા. તો આધુનિક આવર્ત નિયમ શું કહે છે, ખાસ યાદ રાખવાનો છે કે તત્વના ગુણધર્મો તેમના પરમાણીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. તો ખરેખર કોઈ પણ તત્વ છે એનો પરમાણીય ક્રમાંક કેટલો હોય અથવા કોને આધારે એનો પરમાણીય ક્રમાંક છે નક્કી કરવામાં આવે, તો યાદ રાખશું આપણે કે કોઈ પણ તત્વ છે, કારણ કે કોઈ પણ તત્વ હોય તો એની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન છે આ રહેલા હોય. તો યાદ રાખશું આપણે કે કોઈ પણ તત્વના કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન હોય એટલો એનો શું હોય, પરમાણીય ક્રમાંક હશે. કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ તત્વ હોય એના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે રહેલા હોય, અને કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન છે એ શું કરતા હોય, પરિભ્રમણ છે કરતા હોય. તો કોઈ પણ તત્વના કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન હોય એટલો એનો શું હોય, પરમાણીય ક્રમાંક. એનું પણ આપણે ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન છે એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોય, તો કે એક. તો પ્રોટોનની સંખ્યા એક છે તો હાઇડ્રોજન છે એનો પરમાણીય ક્રમાંક કેટલો ગણાશે, એક ગણાશે. એમ એને છે સોડિયમ, તો સોડિયમની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોય, તો કે અગિયાર હોય. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો, તો કે અગિયાર હોય. એમ ક્લોરિન હોય સીએલ, તો ક્લોરિનની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોય, તો કે સત્તર હોય. તો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો, તો કે સત્તર છે થશે. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ તત્વના કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન હોય એટલો એનો શું હોય, પરમાણીય ક્રમાંક હોય. અને એક વસ્તુ એ પણ આપણને ખબર જ છે કે કોઈ પણ તત્વની અંદર જેટલા પ્રોટોન હોય એટલી જ સંખ્યામાં શું હોય, ઇલેક્ટ્રોન છે રહેલા હોય. હંમેશા પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એની સંખ્યા કેવી હોય, સરખી જ હોય. જો એક પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન પણ એક જ હોય, જો અગિયાર પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન પણ અગિયાર જ હોય, જો સત્તર પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન પણ સત્તર જ હોય. કારણ કે કોઈ પણ તત્વ છે એ વીજભારની દ્રષ્ટિએ કેવું હોય, તટસ્થ હોય. અને તટસ્થ ત્યારે જ થઈ શકે કે એની અંદર જેટલો ધન વીજભાર હોય એટલો જ શું હોવો જોઈએ, ઋણ વીજભાર હોવો જોઈએ. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે તમે આમ યાદ રાખો તો એ ચાલે કે કોઈ પણ તત્વ પાસે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલો એનો પરમાણીય ક્રમાંક હોય, અથવા તો કોઈ પણ તત્વ પાસે જેટલા પ્રોટોન હોય એટલો એનો પરમાણીય ક્રમાંક હોય. એટલે ખરેખર યાદ વસ્તુ એ રાખવાની છે કે પરમાણીય ક્રમાંક કોને કહેશું, કે કોઈ પણ તત્વના કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન હોય એટલો એનો શું હશે, પરમાણીય ક્રમાંક છે હશે. અને હંમેશા યાદ રાખશું કે જે તે તત્વ છે એ ચડતા ક્રમાંકની અંદર ગોઠવવામાં આવે, તો જેમ જેમ તમે ગોઠવતો એમ એમ એક એક પરમાણીય ક્રમાંકની અંદર શું થતો હશે, વધારો છે થતો હશે. બરાબર, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન આપણને ખબર છે. બરાબર, તો જેમ જેમ તમે તત્વો છે એની ગોઠવણી કરતા હશો એમ ક્રમશઃ એક એક પરમાણીય ક્રમાંક છે એની અંદર શું થશે, વધારો છે જોવા મળશે. અને આને આધારે કે પરમાણીય ક્રમાંકના ચડતા ક્રમાંકને આધારે જે તત્વો છે એને ગોઠવવામાં આવ્યા, તો એના દ્વારા જે મેન્ડેલેફની જે મર્યાદાઓ હતી, આપણે ત્રણ મર્યાદાઓ છે એની પણ વાત કરી હતી, તો મેન્ડેલેફની જે મર્યાદાઓ હતી આ મર્યાદાઓ છે એનું પણ શું કરી શકાણું, નિવારણ છે કરી શકાણું. તો તમારી ટેક્સ્ટબુકની અંદર આધુનિક આવર્ત કોષ્ટક આપેલું જ છે, પણ એની પહેલાં જે પ્રવૃત્તિ છે આપેલી છે 5.3,
તો એની થોડીક આપણે ચર્ચા છે કરી લઈએ. ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વના સ્થાન છે એના વિશે વાત છે કરીશું. તો એ જે પ્રવૃત્તિ આપેલી છે એની અંદર પહેલી જ વસ્તુ એ લખેલી છે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કોબાલ્ટ અને જે નિકલ છે એના સ્થાન કેવી રીતના નક્કી કરી શકાય. કારણ કે આપણને ખબર છે કે જ્યારે મેન્ડેલિફે તત્વ છે એનું વર્ગીકરણ કર્યું હતું તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર, કારણ કે મેન્ડેલિફે પરમાણુઓ દળના ચડતા ક્રમાંકને આધારે તત્વ છે ગોઠવા હતા, તો એની અંદર આપણે એની મર્યાદા જોઈ હતી કે મેન્ડેલિફે જે તત્વનું વર્ગીકરણ કર્યું એમાં કેટલાક તત્વના સ્થાનમાં એણે શું કર્યા હતા, ફેરફાર છે કર્યા હતા. કે ઓછું પરમાણીય દળ ધરાવતું તત્વને એને આગળ મૂક્યું, સોરી વધારે પરમાણીય દળ ધરાવતું તત્વ છે એને આગળ મૂકવામાં આવ્યું અને ઓછું પરમાણીય દળ ધરાવતું તત્વ છે એની પાછળ છે મૂકવામાં આવ્યું હતું. તો એને સ્થાનમાં શું કર્યો હતો, ફેરફાર કર્યો. પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આ જે કોબાલ્ટ અને નિકલ છે એના સ્થાન કેવી રીતના નક્કી કરવામાં આવ્યા, તો આપણને બધાને ખબર છે કે કોબાલ્ટ, તો કે કોબાલ્ટ છે એટલે કે CO અને નિકલ એટલે કે Ni ના સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવ્યા. આ આધુનિક આવર્ત કોષ્ટકની આપણે વાત કરીએ છીએ તો યાદ રાખશો આપણે કે એમાંનું જે કોબાલ્ટ છે, તો એ કોબાલ્ટ છે એટલે કે CO, તો કોબાલ્ટ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 27. ખાસ યાદ રાખજો કોબાલ્ટ છે એનો પરમાણુ ક્રમાંક 27 છે અને નિકલ છે એનો પરમાણુ ક્રમાંક 28 છે. એનો મતલબ એવો થયો કે કોબાલ્ટ છે એની અંદર કેટલા પ્રોટોન છે, તો કે 27 પ્રોટોન છે એટલે એનો પરમાણુ ક્રમાંક કેટલો, 27. અને નિકલ છે એના કેન્દ્રની અંદર કેટલા પ્રોટોન છે, તો કે 28 છે તેનો પરમાણુ ક્રમાંક 28 છે. બરાબર, એટલા માટે આપણને ખબર છે કે એને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમાંકના અંદર ગોઠવો તો પહેલાં શું આવશે, કોબાલ્ટ આવશે અને પછી શું આવશે, નિકલ છે આવશે. એટલા માટે ખાસ વસ્તુ યાદ આપણે એ રાખશું કે કોબાલ્ટ છે, કોબાલ્ટને 9મા સમૂહની અંદર અને ત્યાર પછી નિકલ છે એને 10મા સમૂહની અંદર. તો જો અહીંયા સ્થાનમાં એને કોઈ પણ જાતનો ફેરફાર નથી કર્યો, બાકી મેન્ડેલિફે શું કર્યું હતું, પહેલા નિકલને ગોઠવ્યું હતું પછી કોબાલ્ટને ગોઠવ્યું હતું. પરંતુ અહીંયા, કારણ કે અહીંયા આપણે પરમાણીય દળને આધારે તત્વો છે એનું વર્ગીકરણ કરતા નથી, અહીંયા આપણે પરમાણીય ક્રમાંકને આધારે તત્વોનું શું કરીએ છીએ, વર્ગીકરણ છે કરીએ છીએ. એટલે કોબાલ્ટ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 27 છે. નિકલ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 28 છે. તો ક્રમશઃ કોબાલ્ટ છે એને 9મા સમૂહની અંદર અને નિકલ છે એને 10મા સમૂહની અંદર. અને આ ત્રણેય બે છે એને ક્યાં આવર્તની અંદર, તો કે ચોથા આવર્તની અંદર. તમે આધુનિક આવર્ત કોષ્ટક જોશો તો એની અંદર જે ચોથી આવર્ત છે, આપણને આવર્ત અને સમૂહ વિશે ખ્યાલ જ છે કે જે આડી હરોળ છે એને આપણે આવર્ત કહેશું, ઊભા સ્તંભ છે એને આપણે સમૂહ કહેશું. તો યાદ રાખશું કે કોબાલ્ટ અને નિકલ છે એને અનુક્રમે 9મા અને 10મા સમૂહની અંદર ગોઠવવામાં આવ્યા અને કેટલામે આવર્તની અંદર, ચોથી આવર્તની અંદર ગોઠવવામાં આવ્યા છે. પણ આપણે લખી નાખીએ કે કોબાલ્ટ અને નિકલને ચોથા આવર્તમાં ગોઠવવામાં આવ્યા. બરાબર, સમૂહની વાત કરીએ તો 9મા અને 10મા સમૂહની અંદર અને આવર્તની વાત કરીએ તો ચોથા આવર્તની અંદર ગોઠવવામાં આવ્યા છે. ત્યાર પછીનો મુદ્દો આપણને એ છે
કે ખરેખર સંસ્થાનિકો છે, કારણ કે આપણને ખબર છે કે મેન્ડેલિફે સંસ્થાનિકો છે એને ગોઠવી શકો નહીં. તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સંસ્થાનિકો છે એનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવ્યું? તો ખાસ યાદ રાખશો આપણે કે સંસ્થાનિકોની વ્યાખ્યા આપણને ખબર છે કે એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ છે, એના પરમાણીય ક્રમાંક તો સરખા જ છે પણ પરમાણીય દળ કેવા હોય? અલગ અલગ હોય. તો કોઈ પણ તત્વના જેટલા પણ પરમાણી સંસ્થાનિકો હોય એ બધાના પરમાણીય ક્રમાંક તો સરખા હશે, એટલે એને એક જ સ્થાને આપણે મૂકી શકશું. દાખલા તરીકે ક્લોરિન છે, આપણે કાલે વાત કરી હતી, આગલા લેક્ચરની અંદર પણ વાત કરી હતી કે ક્લોરિન છે એના બે જાણીતા સંસ્થાનિકો છે Cl35 અને Cl37. તો એક છે એનું પરમાણુ દળ 35 છે અને બીજાનું પરમાણુ દળ 37 છે, પરંતુ આ બંનેનો પરમાણીય ક્રમાંક તો 17 જ છે. તો આ બંને છે, કારણ કે આપણે અહીંયા જે આધુનિક આવર્ત કોષ્ટક છે એનું વર્ગીકરણ કરીએ છીએ કોના આધારે કરીએ છીએ? પરમાણીય ક્રમાંક. તો ક્લોરિન છે એને આપણે 17મા સ્થાન ઉપર મૂકી દઈશું, બરાબર, 17મા સમૂહની અંદર આપણે મૂકી શકીએ. તો કહેવાનો મારો મતલબ હશે કે કોઈ પણ તત્વના જેટલા પણ સંસ્થાનિકો હોય એ બધાને એક જ સ્થાને શું કરી શકાય? ગોઠવી શકાય. અને બીજી વાત એક એ છે કે ખરેખર પરમાણીય ક્રમાંક છે ને એ પૂર્ણ હોય, અપૂર્ણાંકમાં હોતો નથી. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે તમારી ટેક્સ્ટબુકની અંદર એક વિધાન આપેલું છે કે 1.5 પરમાણીય ક્રમાંક ધરાવતું તત્વ છે અને હાઇડ્રોજનની હિલિયમની વચ્ચે મૂકી શકાય. તો આપણે એવું કહી શકીએ ખરેખર પરમાણીય ક્રમાંક છે અપૂર્ણાંક હોતો નથી, એ હંમેશા કેવો હોય? પૂર્ણાંક જ હોય. એટલે 1.5 પરમાણીય ક્રમાંક ધરાવતું તત્વ તમને કોઈ મળશે નહીં કે જેને આપણે હાઇડ્રોજન અને હિલિયમની વચ્ચે મૂકી શકીએ. અને છેલ્લો મુદ્દો એ આપેલો છે કે ખરેખર તમારા મંતવ્ય પ્રમાણે હાઇડ્રોજન છે ને ક્યાં મૂકવું જોઈએ? તો એની પણ આપણે આગળ વાત છે કરી હતી કે ખરેખર હાઇડ્રોજન છે એ આલ્કલી ધાતુ તત્વ જેવા પણ ગુણધર્મ ધરાવે છે અને હેલોજન તત્વ છે એના જેવા પણ ગુણધર્મ ધરાવે છે. પણ આપણે એની અંદર જોયું હતું કે ખરેખર હાઇડ્રોજન છે એને પહેલા સમૂહની અંદર અને પહેલા આવર્તની અંદર મૂકી શકાય, પરંતુ આપણે એ પણ કહી શકીએ કે ખરેખર હાઇડ્રોજન તત્વ છે એને કોઈ સમૂહની અંદર મૂકવું યોગ્ય નથી, એટલે એને અલગ આવર્ત આધુનિક આવર્ત કોષ્ટક છે એની વચ્ચે છે એને પણ મૂકી શકાય. પરંતુ આપણા જે ટેક્સ્ટબુકની અંદર જે આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે તો એની અંદર પહેલા સમૂહની અંદર અને પહેલા આવર્તની અંદર હાઇડ્રોજન તત્વ છે એને મૂકવામાં આવ્યું છે. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું. હવે પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આધુનિક આવર્ત કોષ્ટક છે એની અંદર જે અલગ અલગ તત્વો છે એનું સ્થાન છે એ કેવી રીતના ગોઠવવામાં આવ્યા એના વિશે વાત છે કરશું. ઓકે, થેન્ક યુ.